Mayank said, "My teacher teaches me English well." Mayank said, Mayank ek kahe, "My teacher, mara shikshak." આ આપણો સબ્જેક્ટ છે. સબ્જેક્ટ ઓળખતા આવડી જોઈએ. સબ્જેક્ટ એટલે પહેલું નામ. એટલે અહીં આપણો આ સબ્જેક્ટ થાય છે. જેવો સબ્જેક્ટ આવે છે એટલે એનું પાછળ જવાનું. મારા ટીચર સારું અંગ્રેજી કે અંગ્રેજી સારું? અંગ્રેજી સારું. થોડું પોતાના ઉપર વિચારવું પડે. સારું અંગ્રેજી કે અંગ્રેજી સારું? ઓકે, મી એટલે મને. મને અંગ્રેજી સારું. આ ત્રણે ત્રણ ભેગો થઈ ગયો. મને અંગ્રેજી સારું ટીચર એટલે બનાવે છે. મયંકે કહ્યું, મારા શિક્ષક મને અંગ્રેજી સારું ભણાવે છે. તો આ અહીંયા આપણે સબ્જેક્ટ થઈ ગયો. આ આપણો મેઇન ઓબ્જેક્ટ છે. આ વધારાના શબ્દો છે. ઓબ્જેક્ટ બને, મને પણ ઓબ્જેક્ટ થઈ જાય, ઇંગ્લિશ પણ ઓબ્જેક્ટ થઈ જાય. વસ્તુ કે નામ, નામ પણ છે ને વસ્તુ પણ છે, બે ઓબ્જેક્ટ બે. અને અહીંયા વર્બ એટલે ક્લિયર. ચલો હવે આપણે એનું બદલવાનું છે. તો પહેલો નિયમ આપણો છે કે સે ટુ હોય તો ટેલ કરવાનું. સે ટુ હોય તો ટેલ, સેડ ટુ હોય તો ટેલ. અહીંયા એસ છે તો અહીંયા પણ એસ. અને સેડ ટુ હોય તો જ ટોલ્ડ કરવાનું. જો તો કઈ છે, ઓન્લી ફોર સે છે, ઓન્લી ફોર સે. તો કઈ બદલવાની જરૂર નથી. સે નું છે તો મયંક નું મયંક, સે નું સે. ચલો પહેલું પતી ગયું. કોમા ઇન્વર્ટેડ કોમા. જો સાદું વાક્ય હોય તો ધેટ લગાવવાનું. આગળ સુધી પ્રશ્ન હોય તો ઇફ લગાવવાનું. અને ડબલ્યુએચ થી પ્રશ્ન હોય તો ઓકે. તો ડબલ્યુએચ વાળો પ્રશ્ન તો છે. આગળ શું વાળો પ્રશ્ન, પાછળ પ્રશ્ન હોય ને આગળ શું શું તમે જમ્યા, જેનો જવાબ હા કે ના માં આવે એવો પણ પ્રશ્ન. તો રહી સાદું વાક્ય છે. શું લગાવી દેવો? યસ ઇટ ઇઝ ધેટ. આપણે આની જે છે ઓકે. પછી માય ટીચર એટલે આપણે વિચારવાનું મારા શિક્ષક. ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે આપણને ખબર છે કે સામે બોલતા. ઇનડાયરેક્ટ એટલે એ જે બે બોલવા વાળો છે એ વ્યક્તિ પણ ના હોય કે જેની સામે સાંભળવા વાળો છે એ ના હોય, કોઈ ત્રીજો વ્યક્તિ બોલે છે. એટલે અહીંયા આંગળી ના જાય, મારા ના થાય, તારા ના થાય, એના ટીચર. સમજ પડી? આ આવડવું જોઈએ. ગુજરાતી આવડી જાય પછી મારા ની જગ્યાએ શું કરી દેવાનું? તેના શિક્ષક. આપણે વચ્ચે વાળા કોઠામાં છીએ. છોકરો હોય તો હિસ લેવાનું, છોકરી હોય તો હર લેવાનું. અહીંયા કોણ છે? મયમ છોકરો છે. કોના ટીચર? મારા ટીચર. મારા ટીચર માય એટલે મીમાં જ આવે, માય સાહેબ નું માય. એટલે આપણે આ ડાયરેક્ટ લઈ લઈએ કે ભાઈ મારા બે રીતે થાય. ગુજરાતી બોલી જો તો આની જરૂર પણ ના પડે તમારે. વાક્યમાં આની જરૂર પડે નહીં. મારા ટીચર જગ્યા ત્યાં નથી. અને એ નથી કરવું કે મારા માય શેમાં આવ્યું? ઓકે, ફર્સ્ટ માય એટલે એમાં લખી દે સબ્જેક્ટ મુજબ બદલવું. માય અહીંયા મારા આવ્યું એટલે પહેલો નંબર આવ્યો. અહીંયા માય કર્યું પહેલો નંબરમાં આવે એટલે સબ્જેક્ટ મુજબ બદલવાનું. સબ્જેક્ટ થઈ તેના શિક્ષક. તો આપણે કીધું કે અહીંયા આવ્યું ફર્સ્ટ માય. માય ક્યાં આવ્યું? માય અહીંયા આવ્યું. સબ્જેક્ટ મુજબ બદલવું. સબ્જેક્ટ કોણ છે? અહીંયાથી આપણે મયંક. પછી પૂછવાનું મયંક છોકરો હોય કે છોકરી? ઓકે,
છોકરો તો મારાની જગ્યાએ શું આવે તેના એટલે હિઝ ઓકે ચલો આ પછી હવે આવ્યું આર વી સેડ એટલે કે ભૂતકાળ હોય તો જ ડીએસ ની ક્રિયા એટલે કે એના વર્બમાં ફેરફાર થાય કેવા ફેરફાર થાય જો એ વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરવાનું ભૂતકાળ હોય તો ભૂત કૃદન કરવાનું ઓકે તો જો તમને સેડ લખેલું છે હા હે ને તો બદલવાનું તો એની ક્રિયા વી એટલે વર્બ જો મેં બતાવ્યું વર્બ એટલે વી એ બદલવાની છે અહીંયા ટીચીસ લખ્યું છે આનો ભૂતકાળ શું થાય ચાલ ઓકે તો ટી teaches teaches નું શું કીધું આપણે ટટ t a u g h t ટટ ટટ એટલે પેલામાં ભણે છે એમાં ભણાવ્યું અથવા ભણ્યા ક્લિયર ભૂતકાળ થઈ જાય મી અરે મી આ ઓકે એટલે શું કહેતા હતા આપણે કે મારા ટીચર મને કોને આવ્યું મને ગુજરાતી આવડતી મને અંગ્રેજી સારું ભણાવે છે કોને મને મી એટલે મને તો મને નું શું થઈ જાય તેને તેને ઓકે મને નહીં તને નહીં તેને આંગળી ત્રીજા તરફ જવી તેને આપણા કોઠામાં જોવો તેને તેને તો છોકરો હોય તો હિમ છોકરી હોય તો હર શું આવશે હિમ Clear? Say it. Him English well. This Mayam said that his teacher taught him English well. શ્રી સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ આવો અને અમારી સફળતાના સહભાગી બનો. અવર વેબસાઇટ ઇઝ www. जो हुकुम मेरे आका .com अवर फेसबुक इज सक्सेस ऑफ SSI यूट्यूब लिंक श्री सरस्वती इंस्टीट्यूट वी हैव डिजिटल क्लासरूम एंड लर्निंग मोबाइल ऐप श्री सरस्वती इंस्टीट्यूट इंस्पायर्ड बाय गॉड 1-10 एंड 11-12 साइंस कॉमर्स आर्ट्स इंग्लिश एंड गुजराती मीडियम CBSE NCERT, ESEB, Personal and Group Tuition, Spoken English, Mobile 990-402-0111, Mobile 968-706-9222. Thank you.